સવારે 9:30 વાગ્યાના સુમારે પર્વત પાટી આઈ માતા ચોક પાસેથી પસાર થઈ રહેલ આંગડિયા કર્મીનું કારમાં અપહરણ કરીને કામરેજ ખાતે છોડી દઈ 58 લાખનો મુદ્દાબાલ લૂંટી લીધો હતો. આ બનાવ અંગે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. સુરેશમાં આંગડિયા પેઢીનો કર્મચારી સવારે રાબેતા મુજબ પાર્સલ ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો. સવારે 9:30 વાગ્યાના સુમારે આંગણવાડી કર્મચારી પર્વત પાટે આઈ મહેતા ચોક ખાતેથી કારમાં અપહરણ થઈ ગયું હતું. આંગણિયા કર્મચારી કારમાં ગોંધીને ટીકા મૂકીને માર મારી ધાકધમકી આપી તેની પાસે પાર્સલ લૂંટી લઈ કામરેજ વિસ્તારમાં કારમાંથી છોડી મૂક્યો હતો. આ બનાવ અંગે કર્મચારી આંગણિયા પેઢીને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લૂંટારુઓ કર્મચારી પાસેથી આશરે 58 લાખ કિંમતના પાર્સલ લૂંટી ફરાર થઈ ગયા હતા. પુના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેશમાં પુના પોલીસની હદમાં આંગણવાડી પેઢીના કર્મચારીનું મોટર કારમાં અપહરણ કરી લાખો રૂપિયાની માલમત્તા લૂંટી લઈ કર્મચારી કામરેજ પાસે છોડી દેવાની ગંભીર ઘટના બાદ પોલીસે તાકીદ તપાસ આદરી હાઈવે પર નાકાબંધી કરી દીધી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. જ્યારે આંગણિયા પેઢીના કર્મચારીની પૂછપરછ આધારે પોલીસ જુદા જુદા વિકલ્પો પર તપાસ કરી રહી છે. ઉપરાંત પોલીસ રસ્તા પર લાગેલા સીસી ફૂટેજના તપાસની પણ શરૂઆત કરી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. મહેદરપુરામાં એક સંજય સોમા કરીને આંગળિયા પેઢી છે, એના બે કર્મચારી ગઈકાલે રાત્રે ઉજ્જૈન ઇન્દોરથી નીકળ્યા હતા અને આજે સવારે 9:30 થી 10:15ની વચ્ચે આઈ માતા સર્કલ છે, આઈ માતા 4 રસ્તા છે ત્યાં આગળ એ લોકો ઉતર્યા હતા. આદિ ટ્રાવેલ્સમાં એ લોકો આવ્યા હતા અને મહેદરપુરા જવા માટે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. એ દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેની ઉપર નંબર પ્લેટ GJ5JK6605 લગાવેલી હતી, તેમાં 4 માણસો આવેલા, એમાં 2 નીચે ઉતરેલા અને અમે પોલીસવાળા છે, તમને કેટલા દિવસથી શોધીએ છીએ એમ કહીને આ લોકોને બંને કર્મચારીઓને બેસાડી દીધેલા અને આગળ સરથાણા જે સીમાડા ચેકપોસ્ટ છે તેનાથી આગળ એ કેનાલવાળા રોડ ઉપર જ આગળ લઈ જઈને ત્યાંથી એક ડાબી બાજુ રસ્તો જે વળે છે એ રોડ ઉપર અમને અવરુ જગ્યાએ લઈ જઈને છરી બતાવીને બંનેને ઉતારી મૂકેલા કર્મચારીઓને અને એમની પાસે જે 2 થેલા હતા જેમાં આશરે 58 લાખની આજુબાજુ આસપાસનો મુદ્દામાલ હતો તે લઈને આ 4 માણસો રવાના થઈ ગયા હતા. આરોપી અંગે હાલ કોઈ માહિતી મળી નથી, એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે અમે ઇન્દોરથી નીકળ્યા અને સુરત પર્વત પાટિયા ઉતર્યા, એથી અમે આપણે આ મારી ઓફિસ માટે જવા માટે રિક્ષા કરતા હતા અને એના વચમાં એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવી ગઈ અને એમને અમને પકડ્યા કે અમે પોલીસવાળા છીએ એમ કરીને અમને કોલરમાંથી પકડીને ગાડીમાં બેહાડવા કર્યા અને આડી પ્રૂફ બતાવ્યા. ગાડીમાં બેહાડીને કે કામરેજ પોલીસ સ્ટેશન જવું પડશે, તે અમને કીધું કશું વાંધો ને, પછી આડી પ્રૂફ બતાવી દઉં. પછી પોલીસ સ્ટેશનની જગ્યાએ એમને આપણા કેનલવાળા રોડેથી એક ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા. ફાર્મ હાઉસથી આગળ એક શમશાન જગ્યા હતી, ઉતારી દીધા અમને અને ઠેલા લઈને એમને ડેકી મેળ દીધા અને અમને કે અહીંથી હવે સીધા તમે જતા રહો, એટલે અમને ખબર પડી કે અમે લૂંટાઈ ગયા. કેટલા હિસ્સો એ 4 જણા, 2 અટ્ટાકટ્ટા હતા, એક નોની ઉંમરનો હતો અને એક ડ્રાઈવર હતો. 58 લાખ રૂપિયા 2 ના થાય. બ્યુરો રિપોર્ટ સુરત.